સાંપ્રત વિદેશમાં વિદ્યાભ્યાસ માટે જતા પહેલાં વિચાર કરજો પ્રવીણ લહેરી સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે ચરતી ચરતો ભગહ ચાલનારાનું ભાગ્ય પણ ચાલતું રહે છે ગુજરાતી ભાષામાં આ જ વાત તળપદા શબ્દોમાં જુદી રીતે કહી છે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે પ્રવાસ એ અનુભવજન્ય શિક્ષણનું સૌથી અસરકારક માધ્યમ છે નવા પ્રદેશો અલગ લોકો તેના રીત રિવાજો ખોરાક પહેરવેશ વગેરેની વિવિધતા જોવા અને સમજવાથી આપણા વિચારોનો વ્યાપ વધે છે નવી નવી વસ્તુઓ શીખવાથી આપણું વ્યક્તિત્વ નિખરે છે ઈસ્લામ ધર્મના ફેલાવા સાથે યુરોપ અને એશિયા વચ્ચેના માર્ગ વ્યવહાર અને વ્યાપાર બંધ થયા ભારતના મરી મસાલા રેશમ કાપડ વગેરેની યુરોપમાં ભારે માગ હતી એક બાજુ ભારતની ખોજમાં નીકળેલો કોલંબસ અટલાન્ટિક મહાસાગર પાર કરીને હાલના વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ પર પહોંચ્યો ત્યારે તેના મનમાં એમ જ હતું કે એ ભારત ઇન્ડિયામાં જ છે તેને મૃત્યુ પર્યંત આ વહેમ કાયમી રહ્યો બીજી બાજુ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં પોર્ટુગલનો વાસ્કોડી ગામા દક્ષિણ આફ્રિકાની ભૂશીરે પહોંચ્યો અને આગળ ક્યાં જવું તેની અવઢવમાં હતો આ સમયે કચ્છનો ખલાસી કાંજી તેની વારે આવ્યો કાંજીના વાણોના કાફલા પાછળ આવેલો વાસ્કોડી ગામા કાલિકટ બંદરે આવ્યો ભારત યુરોપ વચ્ચે લાંબા સમુદ્ર માર્ગે વ્યાપારનો પુનઃ આરંભ થયો આ ઘટનાક્રમમાં નોંધપાત્ર બાબત એ છે કે કાંજી માલમના વાણો વાસ્કોડી ગામાના વાણો કરતાં ઘણા વિશાળ અને વૈભવી હતા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વાણવટાનો આગો અને ભાતીગળ ઇતિહાસ છે અગાઉ લોકોક્તિ હતી કોઈ નર જોવા ના જાવે પણ જાવે તો પાછો ન આવે અને આવે તો પર્યા ના પર્યા ખાવે આ હતું વિદેશ યાત્રાનું જોખમ અને આકર્ષણ શ્રી કૃષ્ણના સમયથી દ્વારકા બંદરનો ગ્રીસ સાથેનો વેપાર ખંભાત બંદરેથી મિસર એટલે કે ઇજિપ્ત સાથેનો વેપાર ચોર્યાસી દેશોના વાવટા લહેરાવતું સુરત બંદર ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે મહત્વના હતા મુઘલ કાળમાં ખંભાત અને સુરતથી હજ યાત્રાઓ જતી હતી ગુરુ નાનક તો કચ્છના લખતર બંદરેથી મક્કા ગયાનો ઇતિહાસ જાણીતો છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વારંવાર પડતા દુષ્કાળો અને પાણીની તીવ્ર તંગી વચ્ચે દાણા પાણી ખૂટે ત્યારે હિજરત કરી જતા પરિવારોની સંખ્યા નાની સુની ન હતી આજથી ચારસો વર્ષ પૂર્વે આફ્રિકાના બંદરોએ ગુજરાતી પ્રજા ધંધા રોજગાર માટે સ્થાયી થઈ હતી સોળસો કિલોમીટરનો સમુદ્ર કાંઠો ધરાવતું ગુજરાત વહાણવટા અને વિદેશ વ્યાપાર ક્ષેત્રે વિકસિત અને અગ્રણી હતું આ જ રીતે ભારતની પ્રાચીન યુનિવર્સિટીઓમાં એશિયાના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા આ વિદ્યાર્થીઓએ લખેલા વર્ણનો ભારતની તે સમયની પરિસ્થિતિને સારી રીતે ઉજાગર કરે છે કોઈ કારણોસર અઢારમી અને ઓગણીસમી સદીમાં અમુક જ્ઞાતિઓએ પોતાનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે તેવી ભ્રામક માન્યતા સાથે જે વ્યક્તિ દરિયાપાર મુસાફરી કરે તેને જ્ઞાતિ બહાર મૂકવાની પરંપરા શરૂ કરી ગાંધીજી પણ આ પાબંદીનો ભોગ બન્યા હતા કરસનદાસ મૂળજી કવિ નર્મદ અને મહીપતરામ રૂપરામ જેવા પ્રખર સમાજ સુધારકોએ દેશાટનના ફાયદા વર્ણવતા લેખો પ્રસિદ્ધ કર્યા હતા બ્રિટિશ શાસન દરમિયાન અનેક લોકોને એવું સમજાયું હતું કે આપણે અંગ્રેજોની ગુલામી એટલે વેઠીએ છીએ કે આપણામાં આધુનિક શિક્ષણનો અભાવ છે અંધશ્રદ્ધા અને કુરુઢિયો છે વિદેશમાં અભ્યાસ કરવાથી જ આપણે જીવનમાં પ્રગતિ કરી શકીશું શ્રી અરવિંદ ઘોષ અને તેના બે ભાઈઓને અંગ્રેજ બનાવવાના ઉદ્દેશથી તેમના પિતાએ કુંબળી વયના બાળકોને અંગ્રેજ પાદરીના હવાલે મૂકી દીધા હતા દેશનો સમૃદ્ધ વર્ગ અને મહત્વકાંક્ષી વ્યક્તિઓને વિદેશના અભ્યાસથી થતા ફાયદાઓ સમજાયા હતા આઝાદી પહેલાં આપણા અનેક આગેવાનોએ વિદેશી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી આઝાદી બાદ કાયદા તબીબી વિજ્ઞાન અર્થશાસ્ત્ર મેનેજમેન્ટ ઇજનેરી જેવા વિષયોમાં આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે અભ્યાસ માટે વિદેશ જવાનો પ્રવાહ શરૂ થયો ઓગણીસો પચાસથી શરૂ થયેલો આ ઉપક્રમ પછીના વર્ષોમાં ખૂબ ઝડપથી ચાલતો રહ્યો વિદેશમાં અભ્યાસ સાથે નોકરી કરવાની તકો અભ્યાસ બાદ ખૂબ સારા પગારની નોકરીઓ સારી બચત અને ઉચ્ચ પ્રકારની જીવનશૈલીના કારણે અનેક ભારતીયો અભ્યાસ બાદ વિદેશોમાં સ્થાયી થવા લાગ્યા દેશમાંથી ડોક્ટર અને ઇજનેરોના વિદેશમાં સ્થિર થવા સામે બ્રેઇન ડ્રેઇન એટલે કે પ્રતિભાનું પલાયન થવું તે મુદ્દે રાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ ઓગણીસો સાઠ સિત્તેરમાં વિદેશ અભ્યાસ માટે જવામાં સરકારે અનેક નિયમોનો પ્રતિબંધો મૂક્યા પણ એકંદરે તે નિરર્થક સાબિત થયા ઓગણીસો સિત્તેર બાદ વિદેશી નાણું ભારતમાં આવતા બિન નિવાસી ભારતીયનું મહત્વ સમજાતા સરકારે વિદેશમાં અભ્યાસ અને કારકિર્દીને પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવ્યો બેન્કોએ પણ વિદેશમાં અભ્યાસ માટે લોન આપવાનું સરળ કર્યું ઈસવીસન ઓગણીસો એંશી બાદ તો ચાલો વિદેશ કરો ફતેનું સૂત્ર વ્યાપક બન્યું પરદેશમાં ભણો નોકરી ધંધો કરો ત્યાંના નાગરિક બનો પાઉન્ડ યુરો અને ડોલર કમાવો અને સગા સંબંધીને વિદેશમાં નાગરિક બનાવી પરિવારમાં પ્રગતિ માટે સઘળું કરો તેવો આનંદદાયક માહોલ હતો અનેક મધ્યમ વર્ગના પરિવારો માટે વિદેશમાં અભ્યાસ ઉચ્ચ જીવનશૈલીનું પ્રથમ સોપાન બન્યો પંજાબ ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિદેશ અભ્યાસ માટે મદદ કરતા કન્સલ્ટન્ટો મોટી સંખ્યામાં પ્રવૃત્ત થયા સામે પક્ષે વિદેશી યુનિવર્સિટીઓ માટે તો વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ અનેક રીતે ફાયદામંદ સાબિત થયો સંબંધિત શહેરોના અર્થતંત્રમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા થતો ખર્ચ સ્થાનિક લોકોની આવક વધારવામાં નિમિત્ત બન્યો વિદેશી યુનિવર્સિટીઓએ તો સ્પર્ધા કરીને ભારતમાં શૈક્ષણિક કારકિર્દી લક્ષી પ્રદર્શનો યોજી વર્તમાનપત્રોના સહયોગમાં રીતસર ભરતી મેળાઓ ગોઠવ્યા આવું જ કામ અન્ય દેશોમાં થયું પરિણામ સ્વરૂપ આજે નીચેના દસ દેશોના સૌથી વધારે વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ ભણવા જાય છે ભારતમાંથી તેર લાખ ચીનમાંથી અગિયાર પોઈન્ટ સિત્તેર લાખ દક્ષિણ કોરિયા એક પોઈન્ટ દસ લાખ સાઉદી અરેબિયા સિત્તેર હજાર જર્મની સાઠ હજાર ફ્રાન્સ પચાસ હજાર ઈરાન ચાલીસ હજાર બ્રાઝિલ ત્રીસ હજાર રશિયા પચીસ હજાર અને કેનેડા વીસ હજાર ભારતીયો ડૉક્ટર થવાની લાલચમાં રશિયા અને તેના અગાઉના ફેડરેશનના દેશો જ નહીં પણ બાંગ્લાદેશ કે યુરોપના નાના નાના દેશોમાં પણ જાય છે ઇન્ડિયન મેડિકલ કમિશન આમાંના ઘણાને માન્યતા આપતું નથી તેથી આવી ડિગ્રી હાંસલ કરનારની હાલત કફોડી થાય છે આવા અમાન્ય ડોક્ટરોને નોકરી તો નથી મળતી પણ એ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા રહે છે ભારતીયોની વિદેશ અભ્યાસ માટેની પસંદગીમાં અમેરિકા અને કેનેડા અગ્રસ્થાને છે એક અંદાજ પ્રમાણે અમેરિકામાં અગિયાર લાખ એંશી હજાર કેનેડામાં દસ લાખ પાંચ હજાર વિદ્યાર્થીઓ ભણ્યા છે ત્યારબાદ ઇંગ્લેન્ડમાં સાત પોઈન્ટ સત્યાશી લાખ ઓસ્ટ્રેલિયામાં સાત પોઈન્ટ સત્યાશી લાખ ફ્રાન્સમાં ચાર લાખ સ્પેનમાં બે પોઈન્ટ ઝીરો આઠ લાખ નેધરલેન્ડમાં એક પોઈન્ટ બાવીસ લાખ અને આર્જેન્ટિનામાં એક પોઈન્ટ અઢાર લાખ વિદ્યાર્થીઓ ભણવા ગયા છે તેમાંના અનેક વિદ્યાર્થીઓએ ત્યાં નોકરી મેળવી નાગરિકતા પ્રાપ્ત કરી કાયમ માટે ભારત છોડ્યું છે આપણા વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસ પાછળ ભારત દર વર્ષે સાઠ અબજ અમેરિકી ડોલર ખર્ચે છે ભારત પછી ચીન પણ આ માટે વર્ષે ચાલીસ અબજ ડોલર ખર્ચે છે એક સર્વેક્ષણ મુજબ વિદેશમાં ભણતો વિદ્યાર્થી જે ખર્ચ કરે તેમાંથી ચાલીસ ટકા રકમ ટ્યુશન ફી તરીકે ચોવીસ ટકા ખર્ચ આવાસ તરીકે પંદર ટકા ખર્ચ ભોજન અર્થે ત્રણ ટકા વાહન વ્યવહાર માટે અને અઢાર ટકા ખર્ચ વીમો શોપિંગ લેપટોપ મોબાઈલ ફોન વગેરે માટે કરે છે વિદેશમાં સ્થાયી થનાર ભારતીય મૂળના લોકો ત્યાંના અર્થતંત્ર કંપનીઓ રાજકારણ ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં છવાઈ ગયા છે આવી ઝળહળતી સફળતા બાદ શા માટે વિદેશ ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સાવચેત રહેવાની સલાહ આપવી આ માટેનું કારણ એ છે કે આજે દેશની અને વિદેશીમાં ગુણાત્મક અને દુરોગામી અસરવાળા ફેરફારો આવ્યા છે વિદેશ અભ્યાસાર્થે જતા પહેલાં નીચેની બાબતો અંગે ગંભીર વિચાર કરવો યોગ્ય છે એક હવે વિદેશનો અભ્યાસ ખૂબ ખર્ચાળ બન્યો છે રૂપિયા એક કરોડથી ત્રણ કરોડ ખર્ચીને સામાન્ય ડિગ્રી મેળવવાથી નોંધપાત્ર લાભ થવાની શક્યતા નહીવત છે બીજું વિદેશમાં ભણતાં ભણતા કામ મળવું કે ભણ્યા બાદ તરત જ નોકરી મળવાની શક્યતા ખૂબ જ ઘટી ગઈ છે ત્યાંના અભ્યાસ બાદ સારા પગારની નોકરી ન મળે તો કરેલો ખર્ચ પરિવાર પર ખૂબ મોટો બોજો બની જાય છે ત્રીજું હવે વિદેશોમાં સરકાર કાયમી વસવાટ કે નાગરિકતા આપવામાં ઉદાર નથી પણ તે અંગેના નિયમનો વધારે કડક બનવાના છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ચોથું વિદેશમાં વિદ્યાર્થી માટે 25 પચાસ ટકા ખર્ચ ત્યાંની મોંઘવારીના કારણે વધી ગયો છે સારા આવાસની તંગી છે પાંચમું કેનેડા અમેરિકામાં ખાલિસ્તાની જૂથો અને અન્ય સ્થાનિક યુવા મંડળો વિદેશી વિદ્યાર્થીઓનો વિરોધ કરી તેને હાનિ પહોંચાડી રહ્યા છે છઠ્ઠું છે વીમો અને વીમાની ભાડું વધવાની સાથે રૂપિયાના અવમૂલ્યનના કારણે પણ અભ્યાસ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે સાતમું અનેક વિદેશી યુનિવર્સિટીમાં ગુણવત્તાનો અભાવ છે તેમજ અભ્યાસ બાદ પ્લેસમેન્ટનો અવકાશ ઘટ્યો છે આઠમું છે ઉચ્ચ અભ્યાસ બાદ ભારતમાં પરત આવે તો પણ રોજગારી પ્રાપ્ત થવામાં અનિશ્ચિતતા છે નવમો મુદ્દો છે કે આવા સંજોગોમાં દેવું કરીને પરિવાર વિદ્યાર્થીને વિદેશ મોકલે તો તેમાં ખૂબ મોટું જોખમ રહેલું છે દસમું છે ભારતમાં ખાનગી અને જાહેર યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે તેટલું જ નહીં પણ આ વિશ્વવિદ્યાલયોમાં અનેક નવા કોર્સિસ શરૂ થતાં હવે જૂજ જ એવા અભ્યાસક્રમો માટે વિદેશ જવાની જરૂર છે દેશની અનેક યુનિવર્સિટીઓમાં વિદેશી પ્રાધ્યાપકો સેવા આપે છે અને છેલ્લે ઓનલાઈન એજ્યુકેશન પ્રમાણમાં સસ્તું અને ઉપયોગી સાબિત થયું છે વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી ઘણા નાણાકીય ભીડને કારણે મૂંઝવણમાં છે માતા પિતા દેવું કરવામાં અસમર્થ થતા હોય ત્યારે પારાવાર હાલાકી ભોગવવી પડે છે વિદેશમાં અભ્યાસ કરવામાં આજે જોખમ વધ્યું છે અને લાભો ખૂબ ઝડપથી મર્યાદિત થતા જાય છે ત્યારે ઉતાવળમાં લાભ નુકસાનની ગણતરી કર્યા વિના વિકલ્પો તપાસ્યા વિના માત્ર ગાડરિયા પ્રવાહમાં જોડાઈને વિદેશ અભ્યાસ જવું તે દુઃસાહસ સાબિત થઈ શકે શિક્ષણ વ્યક્તિના વિકાસમાં મહત્ત્વનું છે પણ તે મેળવવામાં પોતાની અને પરિવારની આર્થિક બરબાદી ન થાય તે બાબત સદાય ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે